લાખાજી રાજનું અવસાન થયું અને એમના પાઠવી કુમાર ધર્મેન્દ્રસિંહજી હતા તો એ અયોગ્ય મિત્રોની દોરવણી હેઠળ ઉછેરાયા અને મોટા થયેલા અને શિકારના પણ શોખીન હતા એમના દીવાન એ વખતે વીરાવાળા હતા અને ધર્મેન્દ્રસિંહજીએ રાજ્યમાં એટલા બધા ખર્ચા કર્યા અને એવું વિલાસી જીવન જીવતા હતા કે એ ખર્ચાને પહોંચ વળવા માટે રાજકોટ સ્ટેટના જે દીવાન વીરાવાળા હતા એમણે એ નક્કી કર્યું કે હવે આ ખર્ચ ક્યાંથી કરવો તો એમણે દિવાસળી છે ખાંડ છે બરફ છે સિનેમા છે જુગારના પરવાના આપવા આવા બધા ઇજારાઓ આપવાની શરૂઆત કરી માત્ર વાત આટલેથી અટકી નહોતી દાણાપીઠનું રાજ્યની માલિકીનું જે મકાન હતું એ વેચવા કાઢે છે પાવર હાઉસ આખું ઘીરે મૂકવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ અને એ વખતે રાજકોટ સ્ટેટના પાસાઠ સડસાઠ ગામોની અંદર ખેડૂતો ઉપર વિવિધ પ્રકારના કરવેરા હતા વેઠ કરાવવા તો એ વખતે છે પ્રજાએ આ સત્યાગ્રહની હારમાળા ચાલતી જ રહી હતી તો એવી વખતે પ્રજામાં એક માહોલ ઊભો થયો કે સ્ટેટ સામે પણ આપણે એ પ્રતિકાર કરવો જોઈએ અને એ વખતે છે ઢેબરભાઈ છે એમણે જન્મભૂમિની અંદર રાજકોટની જુલ્મશાહી એના ઉપર પાંચ લેખ લખ્યા અને આ લેખથી આખો પ્રજામત કેળવાણો લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવી અને મેળાની અંદર જે જુગારના પરવાનાઓ આપ્યા હતા એની સામે યુવાનો ગયા પેકેટિંગ કર્યું પોલીસે દમન કર્યું અને વીરાવાળા રાજકોટના દીવાન હતા એણે કાવા દાવા કર્યા લાઠીમાર કર્યો સાંગણવા ચોકની અંદર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ વખતે છે એ ઢેબરભાઈ ઘવાયા હતા તો સરદાર પટેલે મુંબઈથી ઓગણીસો આડત્રીસના ઓગસ્ટ મહિનાની અંદર કીધું કે ઢેબરભાઈ જેવા સજ્જન પુરુષ ઉપર લાઠી પડે અને એને જેલમાં જવું પડે એ તો કલ્પના બહારની વાત છે અને બત્રીસ લક્ષણા પુરુષને છે એ તમારે પચાવો એ કાચો પારો પચાવવા જેટલું કામ અઘરું છે એવું એમણે કીધું અને સરદારે એમ પણ કીધું અંધેરી નગરીને ગંડુ રાજાના દિવસો છે હવે ચાલ્યા ગયા છે અને સરદારે જે આ ભાષણમાં રાજકોટ વિશે વાત કરી અને જેને હિસાબે છે એ લોકોમાં એક પ્રકારની ચેતના ઊભી થઈ અને એ વખતે છે દિવાન વીરાવાળાએ છે નેતાઓને જેલમાંથી છોડી દીધા કાર્નિવલ કંપની હતી જે જુગારના પરવાનાઓ રાખીને જુગારખાના ચલાવ એ પણ ચાલી ગઈ અને રાજકોટની અંદર પ્રજાશક્તિનો આ વિજય થયો હોય એવો માહોલ છવાઈ ગયો અને એ વખતે છે રાજકોટની અંદર પ્રજા પરિષદ ભરાય છે પાંચ નવ ના રોજ તો એની અંદર સરદાર પટેલ હાજર રહ્યા અને એણે થોડાક ઠરાવો કર્યા કે જવાબદાર રાજ્યતંત્રની માંગણી કરવી છે પંદર ટકા ભૂમિકર ઘટાડવો અને સહી નાબૂદ કરી દેવી એ સમયે છે દિવાન વીરાવાળા હતા એને એમ લાગે છે કે કદાચ રાજ્ય આમાં થોડુંક પીછેહટ કરતું લાગે છે તો દિવાન વીરાવાળે પોતાની મુત્સદીગીરી વાપરી અને એણે કેડલને દિવાન પદે મૂકી દીધા અને વ્યૂહને તોડવાનો પ્રયત્ન કર્યો રાજ્યે પ્રજાતંત્ર જે વિલંબ કર્યો રાજ્યે વિલંબ કરી રહ્યું હતું કે ભાઈ આવા સુધારાઓ આપવા છે તો એ વખતે છે ઢેબરભાઈ છે એ પાછો આ સત્યાગ્રહની લગામ પોતાના હાથમાં લે છે અને સાંગણવા ચોકની અંદર છે એ દિવાસળીનું જાહેર લીલામ કર્યું અને કાયદાનો ભંગ કરે છે તો આ રીતે છે રાજકોટ સત્યાગ્રહનો પ્રારંભ થાય છે ઢેબરભાઈ છે વજુભાઈ છે જેઠાલાલ જોશી છે એની ધરપકડ કરવામાં આવી સભા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યા ઘોડા દોડાવવામાં આવ્યા અને સાંગણવા ચોકની અંદર જે સત્યાગ્રહ ચાલતો હતો તો ચોકનો ચબૂતરો અને ચબૂતરા સત્યાગ્રહ તરીકે ઓળખાવા માંડ્યો અને એક મહિનાની અંદર એકાદ હજાર લોકોને રાજ્યે પકડી લીધા એ પકડી લીધા અને એ દરમિયાન જે કંઈ અથડામણ થઈ હતી તો રાજકોટ સ્ટેટનું બાજુનું ગુંદા ગામ હતું એ ગુંદા ગામના છે સૌદાસભાઈ પટેલ કરીને છે એ રાજકોટ સત્યાગ્રહના પ્રથમ શહીદ થાય છે તો એવી વખતે એક માણસ શહીદ થાય છે રાજકોટ સત્યાગ્રહમાં ત્યારે હવે ગ્રામ્ય પ્રજાને જગાડવા માટેનું છે એ નેતાઓ કામગીરી પોતાના હાથમાં લે છે તો રાજકોટથી હલેન્ડા ગામ છે તો હલેન્ડા ગામ સુધી એક કૂચ યોજવામાં આવી અને પચીસ બાર આડત્રીસના રોજ એ કૂચ યોજાણા પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ રાજકોટ આવે છે અને સમાધાનની આખી યોજના રજૂ કરે છે તો જાની સાહેબ સરદાર વલ્લભભાઈ રાજકોટ આવ્યા અને એમણે આખી સમાધાનની ફોર્મ્યુલા ઘડી આપી અને કેવી રીતે રાજકોટ સ્ટેટનું આ સમાધાનની શરૂઆત થાય છે પછી સમાધાન ન થયું જો કે તો એના વિશે આપ થોડી વાત આગળ મૂકો પ્રોફેસર ખાચર તમે રાજકોટ સત્યાર ગ્રહ કેવી રીતે થયો અને એનો પ્રારંભ કેવી રીતે થયો ને કયા કારણો હતા બહુ સારી રીતે તમે એનું વિશ્લેષણ કર્યું આ સત્યાગ્રહ થયો એના પહેલાં એક જ વર્ષે સાડત્રીસમાં આપે જેમ હમણાં શરૂઆતમાં કહ્યું એમ રાજકોટ કાપડ મિલમાં ત્યાંના જે કામદારો હતા એમની કામ કરવાની પરિસ્થિતિ અને એમને જે વેતન મળતું હતું તે ઓછું હતું અને એના અંગેનો એક સત્યાગ્રહ કરેલો અને ત્યારે સૌ પ્રથમ રાજકોટમાં મજૂર મંડળ સ્થપાયું હતું અને જેના નેતા ઢેભરભાઈ હતા પ્રમુખ પ્રમુખેના અને સેક્રેટરી જેઠાલાલ જોશી હતા સૌરાષ્ટ્રનું આ પ્રથમ મજૂર મંડળ છે અને એ મજૂર મંડળની માગણીઓની સામે અલ્ટિમેટલી કારણ કે જે કાપડ મિલ હતી રાજ્યની માલિકીની હતી અને એની સામે જે આંદોલન કર્યું એમાં એ સફળ થયા અને એટલે ઝવેરચંદ મેઘાણીએ આ આંદોલનને ઠંડી તાકાતનો વિજય એવો શબ્દ વાપર્યો બહુ સરસ શબ્દ વાપર્યો છે અહીંયાથી આપણે ઢેબરને સૌ પ્રથમ એ વકીલમાંથી જાહેર નેતા બનતા નિહાળી શકીએ છીએ સાડત્રીસથી એના પછીના જે તબક્કામાં જો એ છે કે રાજકોટ રાજ્ય જુનાગઢ કે ભાવનગર કે જામનગર જેવા મોટા રાજ્યોની સરખામણીમાં એ તો એક બીજા વર્ગનું નાનકડું રાજ્ય હતું એટલે એના આવકના સાધનો ઓછા હતા એટલે ઘણા બધા ઇજારા આપ્યા પરિણામે પ્રજાને સત્યાગ્રહ કરવાની ફરજ પડી બહુ સરસ તમે વાત કરી ચબૂતરાની સાંગણવા ચોકમાં અત્યારે પણ એ ચબૂતરો રાજકોટમાં આવેલો છે અને ચબૂતરો એટલે કે જ્યાં તો સ્ટેજ છે સિમેન્ટનું એના ઉપર ઊભા રહીને ભાષણ આપતા અને એટલે સાંગણવા ચોકની અંદર બાર કલાકની અંદર અગિયાર વાર લાઠીચાર્જ થયો આ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું છે અને બહેનો ઉપર પણ ઘોડા દોડાવવામાં આવ્યા અને તેથી પરિસ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી હતી ત્યારે અલ્ટિમેટલી પછી એમણે થયું કે આ બરાબર નથી થતું એટલે સરદાર પટેલને પચીસમી ડિસેમ્બરે વિનંતી કરી એટલે એવો અહીંયા આવ્યા અને એની સામે ધર્મેન્દ્રસિંહજીએ સમાધાન કર્યું કારણ કે રાજકોટની પ્રજા પરિષદે જવાબદાર રાજ્યતંત્રનો ઠરાવ કર્યો હતો એટલે એના અનુસંધાનમાં પ્રજાને ખુશ કરવા માટેની આ વાત હતી અને એમાં એમ નક્કી થયું કે દસ સભ્યો આપણે એમાં નિમીશું એક સુધારા સમિતિમાં અને એમાંથી સાત સભ્યો નિમવાની સત્તા એ સરદાર પટેલને એટલે કે સરદાર પટેલ જે નામ સૂચવે તે રાખવાના એવો નિર્ણય થયો હતો અને એ પચીસ બાર ઓગણીસો ને આડત્રીસની વાત છે ક્રિસમસને દિવસે આ થયું અને એ તેથી તે દિવસ ઘણો મહત્ત્વનો ગણવામાં આવે છે પણ આ તો કાવા દવાનો પ્રદેશ છે સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે કહેવાય છે કે અહીંયાના સૌરાષ્ટ્રના એ સમયના મુસદ્દીઓની પાઘડીમાં જેટલા વળ એટલા એમના પેટમાં વળ હોય છે એવું કહેવામાં આવે છે એટલે ગિબ્સન જે હતા એ સમયે પોલિટિકલ એજન્ટ એ ચોંકી ગયા કે આ તો પ્રજાતંત્ર આપવાની વાત કરે છે અને પ્રજાનો વિજય થશે અને અલ્ટિમેટલી બીજા રાજ્યોમાં ફેલાય તો અમારે પણ મુશ્કેલી થાય અને એ વખતે આપણે જાણીએ છીએ કે આખા દેશમાં આ સ્વતંત્રતાની લડત સત્યાગ્રહ ચારે બાજુ ચાલી રહ્યા હતા એટલે એમણે ધર્મેન્દ્રસિંહને બીજી રીતે આમાંથી હટી જવાની વાત કરી કેડલ તો આવ્યા પણ કેડલને છ મહિનાનો જ નિમણૂંક આપેલી પીઆર કેડલ એ વખતે છૌતેરથી એંસી એના ગ્રુપમાં હતા જૂનાગઢનામાં પહેલાં રહી ચૂકેલા હતા દીવાન ત્યાં કડકાઈથી કામ લીધેલું પણ અહીંયા એવો સફળ થયા નહીં કેટલાક પગલાં લીધા અને એની પાછળના બીજા પણ ઘણા કારણો હતા જેમાં મૂળ દીવાન તરીકે રહેલા વિરાવાળા પણ હતા અને અંગ્રેજ સરકાર પણ એની પાછળથી હતી એટલે સમાધાન ફોક કરી નાખ્યું પ્રોફેસર ખાચર જે સમાધાન રાજ્ય કર્યું છે સમાધાન ફોક કરી નાખ્યું અને એમ કીધું કે તમે જે આ દસ નામ સૂચવ્યા છે સરદાર પટેલે નામ આપ્યા એ નામ સ્વીકાર્ય નથી કારણ કે એમાં ગરાજદારોના પ્રતિનિધિ નથી મુસ્લિમ પ્રતિનિધિ નથી દલિતોના પ્રતિનિધિ નથી ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર પણ એના અનુસંધાનમાં અહીંયા આવ્યા અને એટલે આમ જોઈએ છીએ કે આ જે નાનકડો આવો સત્યાગ્રહ રાજકોટ જેવા રાજ્યમાં એ રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરવા લાગ્યો હતો અને આમ તેઓ સમાધાનમાંથી હટી ગયા અને એને કારણે લોકોને હવે વધુ ઉગ્રતાથી આ સત્યાગ્રહ તરફ આગળ વધવાનું મન થયું એવું આપણને જોવા મળે છે અને પરિણામે ત્યાં બેઠા બેઠા ગાંધીજી ત્યાં સેવાગ્રામ આશ્રમ વર્ધામાં હતા અને આ તો એમનું વતન છે રાજકોટ તો અહીંયા સ્કૂલમાં એ ભણ્યા એટલે એમણે એક શાંતિના દૂત તરીકે એમણે જાહેર કર્યું કે હું શાંતિના દૂત તરીકે અહીંયા આવું છું અહીંયા આવ્યા અને જોયું કે આ સમાધાન પડી ભાંગ્યું છે અને રાજા એ સ્વીકારવા દસ નામોમાંથી સાત નામ સરદારના સ્વીકારવા તૈયાર નથી એટલે એમણે અહીંયા એ જે પડી ભાંગ્યું એટલે અહીંયા રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યા ગાંધીજી રાષ્ટ્રીય નેતા યુ વખતે હતા રાજકોટના સત્યાગ્રહને કારણે રાષ્ટ્રીય શાળામાં તેમણે ઉપવાસ શરૂ કર્યા એટલે એ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો અને પરિસ્થિતિ એવી થઈ કે વધારે ગંભીર બની જાય એટલે ઉપવાસ રાષ્ટ્રીય શાળામાં આજે પણ રાષ્ટ્રીય શાળામાં એક ખંડ છે ગાંધીજીનો ઉપવાસ ખંડ તરીકે એની સ્મૃતિમાં એ જાળવી રાખવામાં આવ્યો છે પછી એવું સમાધાન કરવામાં આવ્યું કે એ સમયના ચીફ જસ્ટિસ ભારતના એની આપણે ગ્વાયરની મિસ્ટર મોરિસ ગ્વાયરની મધ્યસ્થી અને એ દસ નામમાંથી સાત નામ સરદાર પટેલની નિમવાની સત્તા છે કે નહીં અને એમણે ફેવરેબલ ગાંધીજીને અનુકૂળ આ ફેસલો આપ્યો હતો પણ તેમ છતાં ત્યારે એમણે ઉપવાસ છોડ્યા હતા પણ તેમ છતાં આ ઉપવાસના લાભ જતા કરવાનું વિચાર્યું કારણ કે રાજા અને રાજ્ય એ કોઈ પણ એકબીજા કારણોસર આ સમાધાન કરવા માગતું નહોતું અને તેથી ગાંધીજી જ્યારે રાષ્ટ્રીય શાળામાં નિયમ અનુસાર રોજ સાયમ પ્રાર્થના કરતા ત્યારે તેમના ઉપર હુમલો કરવાનું પણ તેમણે એક યોજના પરોક્ષ રીતે બનાવેલી જેમાં પોતે રાજ્ય ક્યાંય આવે નહીં પણ આવા આવા જોઈએ તો કેટલાક પ્રસંગો પણ આમાં બન્યા હતા એટલે આમ રાજકોટ સત્યાગ્રહે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું પણ એ નિષ્ફળ ગયો એમ આપણે ચોક્કસ કહેવું જોઈએ આ સત્યાગ્રહની બીજી વિશેષતા એ છે કે કસ્તુરબા પણ આમાં આવેલા સરદારના પુત્રી મણિબેન પણ આમાં આવેલા મૃદુલ્લા સારાભાઈ પણ આવેલા કારણ કે એ રાજકોટના સરલાબેનની દીકરી થતા હતા એટલે આ ત્રણેય બહેનો પણ મહત્ત્વની નેતા હતી અને એમને ત્રંબાના માં કેદ કરવામાં આવ્યા હતા એટલે આજે પણ ત્રંબાનું નામ કસ્તુરબા ધામ કહેવાય છે કારણ કે ત્યાં કસ્તુરબાને કેદ કરવામાં આવે ગાંધીજી ઘણા નિરાશ થયા એટલે સત્યાગ્રહ નિષ્ફળ ગયો અને હું હાર્યો એવો એક લેખ એમણે હરિજનમાં લખ્યો અને હું ભાંગેલ દેહ અને નિરાશા સાથે અહીંયાથી પાછો ફરું છું એમ આપણે આ રાજકોટ સત્યાગ્રહને જોઈ શકીએ છીએ રાજકોટ સત્યાગ્રહ પછી તરત જ આમાં બીજા રાજ્યો પણ હતા રાજાઓ એ પ્રજાને એ વખતે કોઈ અધિકારો આપવાના મતના નહોતા કારણ કે એ સરમુખતિયાની સાહેબનું વલણ આપ ખુદ વલણ રહ્યું હતું એટલે એવા જ એક રાજ્ય ઝાલા વંશના લીંબડીમાં એક મહત્વનો આવો જ એક મહત્ત્વનો સત્યાગ્રહ થયો તો હું એમ ઈચ્છું કે પ્રોફેસર ખાચર તમે કાંઈ લીમડી સત્યાગ્રહ ઉપર પ્રકાશ પાડો જની સાહેબ રાજકોટના સત્યાગ્રહે સૌરાષ્ટ્રની રાજાશાહી અને સૌરાષ્ટ્રના લોકોનો જોમ જોસ્સો એનો પરિચય સમગ્ર હિન્દુસ્તાનને તો કરાવેલો અને એ અરસામાં લીમડી રાજ્યની અંદર દોલતસિંહજી નામના શાસક હતા એમની સિત્તેરેક વર્ષની ઉંમર થયેલી અને દીવાન તરીકે એમના રાજકુમાર ફતેહસિંહજી કામગીરી કરી રહ્યા હતા અને એમના કાળમાં છે એ લીમડી રાજ્યમાં ખૂબ કરવેરા નાખવામાં આવેલા રાજ્યની આવકનો ઘણો બધો ભાગ છે એ પણ રાજકુટુંબની પાછળ વપરાતો અને યુવરાજ દિગ્વિજયસિંહજી હતા એ પણ આનંદ પ્રમોદમાં રહેનારા હતા તો એ વખતે છે સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે જે જાગૃતિ આવતી જતી હતી એનું મોજું લીમડીમાં પહોંચે છે અને લીમડીના લોકોમાં પણ જાગૃતિ ધીરે ધીરે આવી અને એવે વખતે લીમડી રાજ્ય નક્કી કરે છે આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું જ્યારે આ પૂરજોશમાં બધું ચાલી રહ્યું હતું તો લીમડીના મુંબઈથી અને અમદાવાદથી આગેવાનો આવવાના હતા પણ એ વખતે રાજ્ય શરત એ કરી કે એ લોકો જે આવે છે એમણે ગામડામાં ક્યાંય પ્રચાર કરવા નહીં જવાનો તો આ પ્રજાને મંજૂર નહોતું કે પ્રચાર તો કરવા એ જશે તો એ વખતે મંજૂર નહોતું ત્યારે લીમડીના લોકોએ ભેગા મળી ચોવીસ બાર ઓગણીસો ને આડત્રીસના રોજે લીમડી પ્રજામંડળની સ્થાપના કરી તો રાજ્ય તો ચોંકી ગયું કે આપણે તો પ્રજાને ખુશ કરવા માટે આ કામગીરી કરતા હતા અને એની જગ્યાએ તો આપણી સામે એક પ્રજા મંડળ ઊભું થાય છે તો એ વખતે રાજ્યે એની સામે પ્રતિકાર કરવા માટે સનાતન મંડળ છે મુસ્લિમ જમાત છે એ નામની બે સંસ્થાઓ છે એમણે ઊભી કરી એથી લીમડી રાજ્ય પોતાના પ્રજાજનો પોતાના તરફ વફાદાર છે એ વફાદારી દેખાડવા માટે ગામડામાં ફરી ફરી ખેડૂતોની જોરજોરથી છે વફાદારી પત્રકો પર સહી કરાવી અને હિન્દુ મુસ્લિમ જૂથ આખા ઊભા કર્યા અને એ વખતે છે એ પ્રજાના જે નેતાઓ હતા એણે ગાંધીજીને પૂછ્યું કે આવી પરિસ્થિતિ લીમડી રાજ્યની છે તો શું કરવું તો એ વખતે ગાંધીજીએ કીધું કે લડત ચાલુ રાખો અને તમે લીમડીના પ્રજામંડળની એક બેઠક બોલાવો અને લીમડીની પ્રજામંડળની બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ લીમડીની પ્રજામંડળની બેઠકમાં ભાગ લેવા માટે છે એ ભક્તિબા આવે છે તો ભક્તિબાને ત્યાં ન પહોંચવા દેવા માટે છે મોટરને ગુંડાઓએ નુકસાન કર્યું શિયાણી ગામની અંદર છે બ્રાહ્મણ વિધવાબેન ચંચળબેન હતા એમના કપડાં ફાડી નાખવામાં આવ્યા એટલે પ્રજામંડળની સભાને રકાશ સભા ન થવા દેવી એવું રાજ્ય નક્કી કરે છે પાણસીણા ગામ